જેતપુર તાલુકાનો વાડાસરા સહિત ગોંડલ તાલુકાના સાત ગામોના 700 ખેડૂતને વર્ષ 2016-17 નો 7 કરોડ રૂપિયા જેટલો પાક વીમો અનેક રજૂઆત બાદ અને રાજ્યના કેબિનેટ મંત્રી દ્વારા મીડિયા સમક્ષ પોતે વીમો પાસ કરાવી દીધો તેનું નિવેદન આપ્યાના 2 માસ બાદ પણ પાક વીમો હજુ સુધી ન મળતા આજે વડાસરા ગામે ખેડૂતોએ મોઢા પર કાળી પટ્ટી બાંધી સેન્ટ્રલ બેંક હાય હાય વીમા કંપની હાય હાયના નારા લગાવી ધરણા યોજી વીમો તાત્કાલિક ચૂકવવાની માંગ કરી હતી આજનો અમારો આ ધરણાનો કાર્યક્રમ છે જેના માટે કે અમારે બેંકમાં જે લોન લીધેલી હોય એના પ્રીમિયમ કાપેલા હોય 2016-17ની વાત છે ત્યારે જે પ્રીમિયમ કપાણું હોય અને બેંકવાળાએ જે પ્રીમિયમ ભરવાનું હોય વીમા કંપનીમાં એમાં એ લોકોએ ઢીલ કરેલી એમાં ખેડૂતનો શું વાંક એટલે એના માટેનું જે પ્રીમિયમ ભર્યું નહીં એના માટે ખેડૂત જે વીમો 16-17નો જે મંજૂર થયેલો 56% આસપાસ વીમો થયેલો છે મંજૂર એ વીમો આજે 1.5 વર્ષ થઈ ગયા આવેલો નથી ખેડૂતોને આપેલો નથી જે વારંવાર અમે રજૂઆતો કરવા છતાં અને કેન્દ્ર અને રાજ્ય સરકારે પણ મંજૂર કરી અને આપી દીધેલું છે એવી જાહેરાત કરી કે તમારા ખાતામાં 1 થી 1.5 મહિનામાં આવી જાય એને આજ 2 મહિના થઈ ગયા પણ હજુ કોઈના ખાતામાં 1 પણ રૂપિયો આવેલો નથી એના માટેના અમે આ ધરણાનો કાર્યક્રમ કરેલો અને વારંવાર બેંકમાં જઈને અમે પૂછીએ કે ભાઈ અમારા વીમાનું શું થયું કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે તો અમારા વીમાની જાહેરાત કરી દીધી છે કે ખેડૂતના ખાતામાં આવી જાય પણ હજુ સુધી ધરમ ધક્કા ખાઈ છે કોઈ વસ્તુ ત્યાં આગળ 1 રૂપિયો આવ્યો નથી એને અને આ બેંકના કર્મચારીઓ શું કરે છે એ જ કાંઈ ખબર પડતી નથી અમે હમણાં રાજ્ય સરકારે જે જાહેરાત કરી છે ખેડૂતોના બિયારણ ફેલ થયેલા એના માટેની એમણે સહાય મંજૂર કરેલી બીજી બધી બેંકોમાં આવી ગયેલી પણ હજી આ સેન્ટ્રલ બેંકની જે શાખ છે એમાં જ ખેડૂતોના પૈસા નથી આવ્યા બાકીની બધી બેંકોમાં આવી ગયા છે આ એક જ બેંક એવી છે કર્મચારીઓ એના પોતાના કામ કરતા નથી અને ખેડૂતોને ધરમ ધક્કા ખવડાવે મેં હાલ જેતપુર શાખમાં પૂછાવેલું એટલે કે તમારા વીમા અહીંયા આવી ગયેલા ને અહીંથી મેં સેન્ટ્રલ બેંકમાં ટ્રાન્સફર કરી હજી એ લોકોએ મેં આજે એનો સંપર્ક કર્યો પણ થયો નહીં એટલે હજી આવેલા કે નહીં ખબર નથી પણ અહીંયા સેન્ટ્રલ બેંકમાં આવ્યા અહીંયાથી ત્યાં ટ્રાન્સફર કરે તે પછી ખેડૂતોને આપે એટલે આવી રીતે ખેડૂતોને કાયમી માટે ધરમ ધક્કા ખવડાવી અને કોઈ પણ જાતનો રિસ્પોન્સ આપીને અને પૈસા આપતા નથી જે અમારા હકના પૈસા છે અમે એની પાસે કોઈ એવા નથી માગતા કે અમારે એની પાસે લેવાના હોય અમે જે પ્રીમિયમ ભર્યું છે અને અમારું જે મંજૂર થાય છે એ અમારે એની પાસેથી લેવાનું તો બી આપતા નથી એમ ગવર્મેન્ટ એમ કે અમે આપી દીધા સરકાર કેન્દ્ર સરકાર એમ કે અમે આપી દીધા અહીંયા જઈને પૂછીએ એટલે કે વીમા કંપની એ નથી આપ્યા ઓલાવે નથી આપ્યા બેંકવાળા એવા હવે આમાં ગુનો કોનો કરવો એમ વાત છે એટલે આવી રીતે અમારી રજૂઆતો છે તો પણ અમને કોઈ જવાબ દેતું નથી અને અમારા પૈસા જે હકના છે એ દેતા નથી અમારે એની પાસેથી લેવાના નથી એ લોકોનું જે સેન્ટ્રલ બેંક હોય અમારું જે કંઈ હપ્તા હોય આ તે હોય તો એનો 1 મિનિટનું પણ વ્યાજ ગણી લે હવે અમારા 1 થી 1.5 વર્ષ પૈસા રોકા તો હું અમને વ્યાજ આપી દે વ્યાજ તો અરૂર્યું પણ જે લેવાના છે હકના પૈસા એ બી નથી આપતા એ તમારું નામ દિનેશભાઈ સિંગાળા મારું નામ